સુરત જિલ્લાના સેવણી ગામ ખાતે શ્રાવણ મહિનામાં સતત 12 વર્ષથી સુરતથી વાઘેચારની તાપી નદીના પવિત્ર જળ લઈ સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિરના જળાભિષેક માટે આવતા જતા કાવડિયાઓને સેવણી ગામના જલારામ યુથ ક્લબ દ્વારા સેવા આપવામાં આવે છે. સુરતના ઉધના વિસ્તારના આશાનગર ખાતે આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં શિવજીને જળાભિષેક કરવા માટે છેલ્લા 12 વર્ષથી કાવડિયાઓ બારડોલી તાલુકાના પવિત્ર વાઘેચા મહાદેવ મંદિરે રાત્રિ રોકાણ કર્યા બાદ તાપી નદીનું જળ લઈ પગપાળા પ્રયાણ કરતા હોય છે, જેઓને સેવણી ગામ ખાતે જલારામ યુથ ક્લબના સ્વયંસેવકો દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મારું નામ ધનસુખભાઈ છે, સેવણી ગામમાં વતી છું. આ કાવડિયાઓ છે એ ઉધના સુરતથી આવે છે અને વાઘેચા મુકામેથી પાણી લઈને ઉધના એ લોકોના મંદિરે ચડાવે છે, જે 12 વર્ષથી આવે છે અને એમની અમે સેવા સેવણી ગામે ચા અને નાસ્તાની આજે 12 વર્ષથી કરીએ છીએ. એ લોકોનું ગ્રુપ 1000-800 માણસનું છે, એમની સેવા અમે કરીએ છીએ. વાઘેચા છે આપણી કાવડે આજે 12 સાલ હોગી ઓર હરિનગર તો આશાનગર મેં વાંઝા કે કાવડ ચઢેંગે ઓર આપણે કરીબન 850 લગભગ કાવડિયા હૈ ઓર બહુત હી ઉચિત વ્યવસ્થા યહાં જો કાર્યકર્તા હૈ આયોજક હૈ અધ્યક્ષ શ્રી હૈ ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી હૈ સબને મતલબ કે ઇતની ઉચિત વ્યવસ્થા જો ડ્રેસ વેશભૂષા કી હૈ ઉનકી કાવડ કી હૈ વો સબ આપણે જો મંડળ હૈ મંડળ કી તરફ સે ઉનકો કાવડિયો કી રખી જાતી હૈ. કાવડિયા કો સિર્ફ 2 લોટા લેકે આના પડતા હૈ યહાં પે ઓર 3 ટાઈમ કા ઉનકો સમય પે ખાના હર જગહ નાસ્તા પાણી કી ઉચિત વ્યવસ્થા સેવણી ગામ મેં 12 સાલ સે નાસ્તા કા વ્યવસ્થા રહેતી હૈ યહાં પે ઓર હર કાવડિયા કો મેડિકલ કી હૈ કોઈ ભી પ્રકાર કી તકલીફ નહીં હોને દેતે હૈ બહુત ઉચિત વ્યવસ્થા રખી હુઈ હૈ ઓર ભોળા બાબા કે આશીર્વાદ સે યે સદૈવ ચલતા રહેગા.